અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. અંગત અદાવત આરોપીએ ઉપરાછાપરી ચાકુના ઘા મારી આધેડને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે. ગણતરીની કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી હત્યારાઓને ઝડપી પાડ્યો હતો. શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા આધેડ બુદ્ધિલાલ ઉર્ફે મુન્નાની ચામુંડા મંદિરની ગલીમાં ખોડિયાનગરના નવા છાપરા ખાતે રહેતો પ્રવીણ ઉર્ફે પૌલો રામજી પરમારે કોઈ અંગત કારણોસર ચાકુના ઘા મારી હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. મૃતક બુદ્ધિલાલ ઉર્ફે મુન્ના મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના રહેવાસી છે. તેઓ પોતાના પુત્ર સાથે બહેરામપુરા ખાતે ભાડાના મકાનમાં રહી બંને પિતા પુત્ર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ફરિયાદ મુજબ આરોપી હત્યારો પ્રવીણ ઉર્ફે પવલાએ કોઈ કારણોસર બુદ્ધિલાલ સાથે ઝઘડો કરી પેટની ડાબી બાજુ છરીનો જીવલેણ ઘા મારી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ લોહી લુહાણ હાલતમાં બુદ્ધિલાલને 108 મારફતે સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બુદ્ધિલાલને દમ તોડ્યો હતો. દાણીલીમડા પોલીસની હદમાં એક મર્ડર થયેલો હતો ગઈકાલે રાત્રે 20 વાગે. જેવા મર્ડરને બાબત અમારા ક્રાઈમ બ્રાન્ચના જીસીબી સાહેબ હતા, ડીસીબી સાહેબને ખ્યાલ આવ્યો. તાત્કાલિક આરોપીને પકડવા માટે તેમણે સૂચના કરેલી. એ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર છે અમારા પીબી દેસાઈ, એમના સુપરવાઇઝર નીચે પીઆઈ આઈએસ રબારી અને પીએસઆઈ પઠાણ નાઓએ આખી ટીમ લગાડેલી અને 24 પહેલાં ગઈ આજ રોજ અમે એને સુભાષભાઈ સર્કલ પાસેથી આરોપીને પકડી લીધેલ છે. આરોપી પ્રવીણ ઉર્ફે પૌલો રામજીભાઈ પરમાર રહે ખોડિયાનગર છાપરા પાસે બહેરામપુરા, એને પકડીને અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે આ લોકો દારૂ પીવાની બાબતમાં બોલાચાલી થયેલી, એટલે જે મરનાર છે એણે આ જે આરોપીને બે લાફા મારેલા, એટલે લાફા મારવાના કારણે આરોપી છરી લઈને આવ્યો ને સીધા આરોપીની ઉપર છરીના ઘા મારી ભાગી ગયેલો હતો. એટલે 24 અંદર આરોપીને પકડી જે તે પોલીસમાં આરોપીને સોંપવાની તજવીજ ચાલુ છે. દારૂ પીવાની બાબતે બોલાચાલી થતા અને મરનારે બે લાફાને માર્યા, એટલે આ અગાઉ જે આરોપી હતો એ મારામારીના ઓછામાં 7-8 ગુનામાં ગંભીર ગુનામાં એને અટક કરવામાં આવી. દારૂ પીધેલાના કેસ પણ એના વિરુદ્ધમાં થયેલા છે. આ બાબતે ગઈકાલે એની માથાકૂટ થઈ, માથાકૂટના આધારે એને છરી મારી અને મારીને ભાગી ગયેલો હતો. બોલા ચાલી ગયા છે કોઈ દારૂના સ્ટેન્ડ ઉપર કે કોઈ જગ્યાએ પીવા બેઠા ત્યાં કઈ જગ્યાએ? એ જે જગ્યાએ દારૂ પીધા હતા એ બાબતની હાલ પૂછપરછ ચાલુ છે. જે તે પોલીસ સ્ટેશનમાં આ બાબતની તપાસ ચાલુ છે.